चलो गुड मॉर्निंग स्टूडेंट्स, बीकॉम सेम फॉर गुजराती आपणो जे टैक्सेशन नो सब्जेक्ट छे एमां पहेलू यूनिट बराबर धंधाकीय आवक अथवा तो व्यवसाय ने लगती आवकों ने लगतु चेप्टर एना विषे थोड़ी माहिती मेळवी लो। सौथी पहेला तो धंधो एटले शुं, तो के वेपार। वेपार एटले के आपणे कोई पण वस्तु खरीदी अने आपणा पोताना अमुक नफाना पर्सेंटेज उमेरीने त्यारे आपणे वेचाण करी देता होईए छीए अने आपणे जे नफानी આપણે જે કમાણી કરતા હોઈએ છીએ એ બધી વેપારમાં આવશે। ઓકે, એટલે તમારી પાસે આમાં બે કેટેગરી છે, એક છે ધંધો અને બીજું છે વ્યવસાય। બીજું ધંધામાં સાથે શું જોડાયેલું છે, તો કે વેપારની સાથે ઉત્પાદન પણ જોડાયેલું છે। ઓકે, તો વેપાર પછી તો કે ઉત્પાદન। ઉત્પાદન એટલે શું, તો કે ઉત્પાદન એટલે આપણે રો મટીરિયલ અથવા તો કાચો માલ સામાન છે એ ખરીદીએ, એની ઉપર અમુક પ્રોસેસિંગ કરીએ અને પછી આપણે એને ફિનિશ ગુડ્સ એટલે કે તૈયાર માલમાં એને પરિવર્તિત કરીએ અને પછી આપણે વસ્તુને વેચી દેતા હોઈએ, તો એ ઉત્પાદન પ્રવૃત્તિ થઈ। આ જે પ્રવૃત્તિ છે એ ધંધાના શીર્ષક નીચે આવશે। હવે આ બંનેનો ફેર એટલે પાડેલો છે કે ધંધો છે એમાં કમાણી છે એ શું છે, તો કે નફો છે। અને આપણે બધાને ખબર છે કે નફો ક્યાંથી મળે, તો કે નન્નું ખાતેથી અથવા તો નફા નુકસાન ખાતેથી। ઓકે, જ્યારે વ્યવસાય છે તો વ્યવસાયમાં શું હશે, તો કે સેવા પૂરી પાડવાની, જેમ કે ડૉક્ટર, વકીલ, સીએ, સીએસ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આવા બધા લોકો હશે એ શું કરશે, તો કે પોતે સેવા પૂરી પાડતા હશે પોતાના ક્લાયન્ટને અને એની પાસેથી ફી સ્વરૂપે કમાણી કરતા હશે એટલે કે ફી લેતા હશે। ઓકે, તો એના માટે તમારી પાસે આવક જાવક ખાતું, આવક જાવક ખાતું। ઓકે, તો ધંધો અને વ્યવસાય આ બંને વસ્તુઓ છે એવી છે કે આ બંનેનું એક જ જગ્યાએ એટલે કે આજે આપણું હેડિંગ નંબર 3 બરાબર આપણે જે પહેલું હેડિંગ ભણી ગયા છીએ એ શું છે, તો કે પગારની આવક। ઓકે, બીજું હેડિંગ કયું છે, તો કે ભાડાની આવક। હવે આપણે ત્રીજું હેડિંગ ભણી રહ્યા છીએ, ધંધો કે વ્યવસાયની આવક। ઓકે, હવે આ દાખલાઓ ગણતી વખતે તમારે એક બાબત ધ્યાન રાખવાની છે, અત્યારે માત્ર આપણે ધંધા બાબતે ચર્ચા કરશું, વ્યવસાય બાબતે કોઈ ચર્ચા કરતા નથી। વ્યવસાયના દાખલા આવે ત્યારે ત્યારે આપણી જે શરૂઆત હશે એ શેનાથી થશે, તો કે ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વસ્તુઓ છે એ ધ્યાનમાં લેવાની છે। ઓકે, તો ધંધાના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લેતા હો તો આપણને બધાને ખબર છે કે નફો બરાબર શું છે, તો કે કુલ આવક, એમાંથી કુલ ખર્ચાઓ તમે માઇનસ કરો એટલે તમને શું મળી જાય, નફો મળી જતો હોય છે। ઓકે, તો આ જે નફો છે આ નફા ઉપર બધી કરપાત્રતા છે। હવે જો ખાસ યાદ રાખજો કે મોટાભાગે જે આવકો છે એની સાથે એમાંથી અમુક ખર્ચા માઇનસ કરો તો તમને શું મળે છે, તો કે નફો મળે છે। હવે જો તમે ખર્ચ કરતા હો અને ખર્ચમાં જો વધારો થાય, ખાસ યાદ રાખજો, ખર્ચમાં જો વધારો થાય તો નફો છે એ શું થાય છે, ઘટે છે। બીજું, ખર્ચમાં જો ઘટાડો થાય તો નફો છે એ શું થતો હોય છે, વધતો હોય છે બરાબર। તો આ એક તમને ખબર હોવી જોઈએ, જ્યારે ખર્ચાઓ વધારીએ છીએ ત્યારે નફામાં અથવા તો નફાની રકમમાં શું થાય છે, ઘટાડો થાય છે। ઓકે, જોઈ લો એક વખત, ઓકે, મેં નીચેની સાઈડ લખેલું છે। ઓકે, ખર્ચમાં વધારો થાય છે તો નફામાં શું થાય છે, ઘટાડો થાય છે, અને જો ખર્ચમાં ઘટાડો થાય તો નફામાં શું થાય છે, વધારો થાય છે। એટલે કહેવાનો મતલબ એટલો છે કે જો તમે કોઈ પણ રીતે જો ખર્ચા વધારવામાં તમે સફળ રહ્યો છો, તમારી નફાની રકમ ઓછી થાય ને નફાની રકમ ઓછી થાય એટલે તમારી કરવેરાની જવાબદારી પણ ઘટે છે બરાબર। નફો ઘટ્યો એટલે સાથે સાથે શું થયું, કરવેરાની જવાબદારી પણ શું થઈ, ઘટી ગઈ।
नफो वधी जाए सपोज नफो वधे तो करवेरा नी जवाबदारी पण शुं थाय वधी जाए ओके એટલે આવકવેરા વિભાગને આ બાબતની પણ ખબર હોય કે જે પણ મજરે મળતા ખર્ચા છે મજરે મળતા ખર્ચા અને નહીં મળતા ખર્ચા આવા બે મજરે એટલે કે બાદ એટલે કે તમે અમુક ખર્ચાઓ બાદ કરી શકો છો અને અમુક ખર્ચાઓ બાદ કરી શકતા નથી પહેલાં આપણે વાત કરી લઈએ કયા ખર્ચાઓ માઇનસ કરી શકાતા નથી એટલે કે નફા નુકસાન ખાતે જો એ ખર્ચાઓ ઉધારવામાં આવ્યા હોય તો આપણે એને માઇનસ કરી શકતા હોતા નથી તો સૌથી પહેલો ખર્ચ એવો છે એ શું છે તો કે મૂડી ખર્ચ એટલે કે કોઈ પણ મિલકત ખરીદી હોય તો મિલકતને લગતો ખર્ચો છે હંમેશા પાકા સર્વેમાં જાય આપણને બધાને ખબર છે બરાબર પણ છતાંય તે કોઈ પણ વ્યક્તિ છે એ ભૂલ ન કરે એના માટે નિયમ તરીકે ઇન્કમટેક્સ વિભાગે આ બાબત છે એ લખી નાખેલી કે ભાઈ કોઈ પણ પ્રકારનો મૂડી ખર્ચ હોય તો મૂડી ખર્ચ છે એ તમારે નફા નુકસાન ખાતે ઉધારવાનો નથી બરાબર પછી તો કે બીજો પોઈન્ટ છે એ છે અંગત ખર્ચ એટલે કે ધંધાના માલિકનો કોઈ અંગત ખર્ચ હોય તો અંગત ખર્ચ છે એ માઇનસ કરી શકાતો નથી કોઈ પણ પ્રકારનો અંગત ખર્ચ હોય કે જેને આપણે ઉપાડની કેટેગરીમાં મૂકતા હોઈએ ઓકે પછી આવે અનામત કોઈ પણ પ્રકારની અનામતની તમે જોગવાઈ કરી છે સામાન્ય અનામતમાં આટલા રૂપિયા તમે ફેરવી નાખ્યા અથવા આપણે હવાલો આવતો ખબર હોય તો પછી પર્ટિક્યુલર કોઈ અનામતમાં તમે પૈસા છે એ તમે નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીને નાનું ફા બનાવતા ખબર હોય તો નાનું ફાળવણી ખાતું તો એનો ઉપયોગ કરીને તમે જો કોઈ પણ જાતની એવી અનામતો હોય તો એ અનામત છે એ તમને માઇનસ કરવા મળતી નથી પછી તો કે પછી ગાલખાદ અનામત આ પણ એક પ્રકાર છે અનામતનો એટલે આ પ્રકારની જે અનામતો તમે નફા નુકસાન ખાતે ઉધારતા હો તો એ તમને માઇનસ કરવા માટે મળતી હોતી નથી એટલે કે આ ખર્ચ છે એ મજરે મળતો હોતો નથી ઓકે પછી તો કે પછી એક પોઈન્ટ છે એવો છે કે ધર્માદો તમે કોઈ પણ પ્રકારનો ધર્માદો કર્યો છે તો ધર્માદો છે એ પણ તમારે ધ્યાનમાં લેવાનો હોતો નથી બરાબર ધર્માદો મીન્સ આપણે કોઈ પણ પ્રકારનું મંદિરમાં અથવા તો કોઈ પણ ટ્રસ્ટમાં ચેરિટેબલ ટ્રસ્ટમાં અમુક એમાઉન્ટ છે એ લખાવતા હોઈએ અથવા તો કોઈ પણ આપણે એ પ્રકારનો ખર્ચ કરેલો છે તો તમારે ધ્યાનમાં લેવાનો નથી પછી બિન ધંધાકીય ખર્ચ એટલે કે ધંધા સિવાયનો કોઈ ખર્ચો એટલે કે એવો કોઈ ખર્ચો કે જે તમારા ધંધાથી બિલકુલ આઉટસાઇડ કવરેજ એરિયા હોય સપોઝ હું તમને એમ કહું કે તમે તમારો કોઈ સ્ટીલનો બિઝનેસ કરતા હો તો સ્ટીલ ટ્રેડિંગના બિઝનેસમાં તમે કોઈ બીજા પ્રકારના ધંધાનો જ ખર્ચો છે એ લઈ આવો ઘણીવાર એવું પણ બને કે એક જ તે કરદાતા પોતાના અલગ અલગ ધંધાઓ ચલાવતા હોય તો એક ધંધાનો ખર્ચો છે એ બીજા ધંધામાં અથવા તો બીજા કોઈ પણ પ્રકારની ભૂલ છે એ થવી જોઈએ નહીં અથવા તો એક પ્રકારનો ખર્ચ છે એ બીજા પ્રકારના ધંધામાં છે એ આવવો જોઈએ નહીં એટલે કે બિનધંધાકીય ખર્ચ છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ સિવાય ભૂતકાળની ખોટ અથવા તો ખર્ચાઓ એટલે કે ભૂતકાળમાં તમને કોઈ પણ પ્રકારની ખોટ અથવા ખર્ચ થયેલો છે તો એ પણ તમારે ધ્યાનમાં લેવાનો નથી ઓકે એટલે આ એવી બધી વસ્તુઓ છે કે જેના આધારે તમને અત્યારે તો હું ખાલી એક્સપ્લેન કરું છું પણ જ્યારે પ્રેક્ટિકલ દાખલાઓ આવશે ત્યારે આ બાબતે તમને વધારે વિગતે આપણે શું કરશું આપણે ચર્ચા કરી શકશું આમ સામાન્ય રીતે મોટા મોટા અમુક જે પોઈન્ટ છે એ તમને આમાં કહી દીધા ઓકે એક વખત જોઈ લ્યો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું કે આપણે આખે આખા જે આપણા પ્રેક્ટિકલ સમ છે એ આપણે સ્ટાર્ટ કરી દઈશું